वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री घनश्याम महाराज नी जय। श्री स्वामी नारायण भगवान नी। श्री हरि कृष्ण महाराज नी। बधा भक्तों ने खूब भाव थी जय स्वामीनारायण। જય સ્વામી દાદા, શું છે તમારું મંતવ્ય? મહારાજ હજુ વડતાલમાં જ છે, સાધુની જાયગામાં આવે છે, ત્યાં પછી આત્માન સ્વામીને કહે છે કે જેને સ્વતંત્ર રહેવું હોય એ સામેની સાઈડ ઉભા રહે, સ્વતંત્ર ના રહ્યું આ બાજુ ઉભા રહે। બરાબર। પછી આત્માન સ્વામી કહ્યું અમારે તો સ્વતંત્ર રહેવું નથી, અમારે તમારી આજ્ઞામાં જ રહેવું છે। એવું કહ્યું એટલે પછી મહારાજે એમને સાધુને લઈને ક્યાં જવાનું કીધું, એમને બાવણ ગામ જાય છે। બરાબર, એટલી કથા છે લીલામૃતની કથામાં। એક કથા ગઈકાલે આવી હતી એટલે જે ભગવાનના મોટા સંતોની આજ્ઞામાં રહે છે એના ઉપર ભગવાન રાજી થાય છે, સ્વતંત્રતા રીતે પોતાની રીતે વર્તે છે તો એના ઉપર ભગવાન રાજી થતા નથી, અને એમાં જ આપણું સુખ છે, કલ્યાણ છે, શાંતિ છે, એ વાત આવી હતી। એક પછી આગળની કથા આવતીકાલે થશે હરિલામૃતની। આજે આપણે ભક્ત ચિંતામણી પરચા પ્રકરણમાં 129મું પ્રકરણ છેલ્લી કથામાં સાંભળ્યું હતું મહારાજના એકાંતિક સંત, એવા સંતદાસજી સ્વામી મહારાજના એકાંતિક સંત હતા, મહારાજની મૂર્તિની અંદર અખંડ રહેનારા હતા, અને મહારાજની આજ્ઞાથી મહારાજે એમને એક અલગ જ પ્રદેશની અંદર અલગ જ્યાં દલુજી કરીને મહારાજના એકાંતિક મુક્ત રહેતા હતા ત્યાં મહારાજે એમને વચન આપેલું છે અમે આવીશું, પણ મહારાજ કે અમારા વતી તમે જઈ આવો, અને સંદાસજી સ્વામીને મહારાજે ત્યાં મોકલ્યા અને 6 મહિના સુધી સંદાસજી સ્વામી ત્યાં રહ્યા। દલુજી અને ત્યાં રહેલા બીજા 16 જેટલા મુક્તો હતા એને મહારાજના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું, મહારાજના સ્વરૂપની અલૌકિક જે મહારાજા પૃથ્વી પર પ્રગટ થઈને દિવ્ય ચરિત્રો કર્યા એનું જ્ઞાન કરાવી, એની વાતો કરી અને ભગવાનના ચરિત્રોથી એ બધા એને ખૂબ આનંદ થયો, અને ત્યાર પછી પાછા મહારાજ પાસે આવે છે। એ કથા આપણે સાંભળી હતી 129મા પ્રકરણમાં 20 કડી સુધી, ત્યાંની આગળની કથા આપણે અત્યારે સાંભળીશું। દિવ્ય મૂર્તિ એ જાણ જો દોય અન્ય જનને ભેટ્યા ન હોય, તેના દર્શન કર્યા સંત દાસે રહી પોતે ષટ માસ પાસે, એ તો પરચો કહ્યો મેં એક એવા બીજા થયા છે અનેક, પછી રહ્યા ત્યાં કાંઈ દન વળતા એમ બોલ્યા ભગવાન, સંત દાસને કહ્યું સાનમાં જાઓ તમે બદરીવનમાં,
નર નારાયણ ઋષિરાય જે રહ્યા છે બદ્રીવન માય, એક રૂપય મારું છે એહ બીજું પ્રગટ દેખો છો તે હ, બહુ રૂપે બહુ ધામે રહું છું ત્યાંના વાસીને સુખ દઉં છું. સંદાસજી સ્વામી, દલુજી વગેરે મુક્તોને દર્શન આપી, ત્યાં મહારાજના ચરિત્રો સંભળાવી, એના મુક્તોને આનંદ કરાવી, અને પાછા જ્યારે આવે છે મહારાજ પાસે અને મહારાજને બધા ત્યાંના સમાચાર આપે છે, અને પછી મહારાજ પાસે બેસીને થોડા દિવસ રોકાયા છે, પછી પાછા મહારાજે એમને શાનમાં જ કીધું છે, બોલીને એવું નહીં કીધું આજ્ઞા કરીને કે જાઓ. અલ્લામૃતની અંદર આ કથાઓ પહેલાં આવી હતી ત્યારે એવું આવ્યું હતું, જ્યારે આ જ પ્રસંગ આવે છે અલ્લામૃતની અંદર પણ, ત્યારે ભાઈ કીધું બધા ભક્તોએ કે તમે ત્યાં જાઓ છો તો ત્યાં શા માટે જાઓ છો. સંદાજી સ્વામી કીધું બધું સારનું સાર તત્વ સર્વોપરી જે મહારાજ છે તો અહીંયા આપણને પ્રગટ મળ્યા છે, આના જેવું બીજે ક્યાંય નથી. તો બધા ભક્તોએ સુરાખાચર વગેરે પૂછ્યું કે જો બધું સારનું સાર અહીંયા જોઈએ તો તમે પછી બધે બદ્રિકાશ્રમમાં ત્યાં બધે શા માટે જાઓ છો? ત્યારે સંદાસજી સ્વામી કહે છે કે હું તો મહારાજની મૂર્તિ જ્યાં જાય છે, મહારાજ મને જ્યાં લઈ જાય છે ત્યાં હું જાઉં છું, મારી ઈચ્છાએ જતો નથી. મહારાજ મોકલે છે અને મહારાજનું સ્વરૂપ, મહારાજની મૂર્તિ આગળ ચાલે છે અને હું એમની પાછળ જાઉં છું. અહીંયા સંદાસજી સ્વામીને મહારાજે સીધી આજ્ઞા નથી કરી કે જાઓ બદ્રિકાશ્રમ, પણ મહારાજે શાનમાં જ એમની સાથે વાત કરી લીધી. ઘણા જે ઉત્તમ શિષ્ય હોય તો એને, અથવા ઉત્તમ મુમુક્ષુ હોય, એને ભગવાન કે સદગુરુ ખાલી આમ એની સામે નજર કરે ત્યાં જ એને ખબર પડી જાય કે ભાઈ મને શું કહેવા માગે છે, અથવા તેને ખબર પડે કે અત્યારે એમને શું જરૂર છે. એ ઉત્તમ સેવક કહેવાય કે ઉત્તમ ભક્ત કહેવાય. એમાં સંદાસજી સ્વામી છે અને મહારાજે ખાલી શાનમાં જ કહી દીધું, મહારાજ કે હવે તમે બદ્રિકાશ્રમની અંદર જાઓ, ત્યાં નરનારાયણ ઋષિ રહે છે અને બીજા ઘણા ઋષિમુનિઓ ત્યાં રહીને તપ કરે છે, એમાં જે નરનારાયણ સ્વરૂપે ત્યાં રહીને જે ભગવાનનું એક સ્વરૂપ છે એ પણ એક અમારું જ એક સ્વરૂપ છે, અને બીજા રૂપે અમે અહીંયા તમને પ્રગટ અત્યારે આ રૂપે મનુષ્યાકારે આ પૃથ્વી પર વિચરણ કરીએ છીએ. મહારાજ કે બધાએ ધામની અંદર અનેક ધામાધિપતિઓ છે, તે ધામના મુક્તોની અંદર મહારાજ કીધું ને કે બહુ રૂપે બહુ ધામે રહું છું ત્યાંના વાસીને દર્શન વાસીને સુખ દઉં છું. અનેક ધામની અંદર અનેક ધામાધિપતિ કહેતા ત્યાંના અધિષ્ઠાતા દેવો છે, ભગવાન છે. વૈકુંઠની અંદર લક્ષ્મીનારાયણ છે, શ્વેતદ્વીપની અંદર વાસુદેવ નારાયણ છે, બદ્રિકાશ્રમને વિશે નરનારાયણ દેવ છે, પણ એ દરેકની અંદર રહીને ભગવાને જેની અંદર જેટલી શક્તિ પાવર અને જે તે ભગવાનને જે તે કર્યું છે અને ત્યાંના અધિપતિઓ કર્યા છે, એ ભગવાન ત્યાં એ રૂપિયા રહીને એના મુક્તોને એટલી સામર્થ્યથી ભગવાન ના દર્શન આપે છે. ગુણાતન સ્વામીની વાતોમાં એમાં આવે છે કે મહારાજ શ્વેતદ્વીપની અંદર 5 વાર દર્શન આપવા જાય છે, બદ્રિકાશ્રમની અંદર 1 વાર દર્શન આપવા જાય છે. એવી રીતે અલગ અલગ ધામના મુક્તોને મહારાજ જાય છે, પણ ત્યાંના જે દેવ છે ભગવાન એ તો ત્યાં રહે જ છે. પણ ભગવાન એવું કહે છે કે જ્યાં નરનારાયણ દેવ રહે છે એવા બદ્રિકાશ્રમની અંદર તમે જાઓ અને ત્યાંના વાસીઓને અમારા ચરિત્રોની, અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો અને એને અમારા સ્વરૂપના સમાચાર ચરિત્રો સંભળાવશો એટલે એ રાજી થશે. આવી રીતે મહારાજે સંદાસજી સ્વામીને આજ્ઞા કરીને બદ્રિકાશ્રમમાં મોકલ્યા છે. મહારાજ કે અનેક ધામની અંદર અનેક મુક્તો રહે છે અને તે ધામના અધિપતિઓની સેવા પૂજન વંદના કરે છે અને એમને રાજી કરે છે, પણ મહારાજ કહે છે પણ બદ્રિકાશ્રમના વાસી અતિ ત્યાગ વૈરાગ્ય તપસી, માટે છે વાલા મને અતિ તેને જોઈ આવો મહામતી. મહારાજ કે બદ્રિકાશ્રમના જે વાસીઓ ત્યાંના મુક્તો છે
એના ભગવાન નરનારાયણ દેવ છે વગેરે, એ બધા કેવા છે? તો કે અતિ ત્યાગ ને વૈરાગ્યવાળા છે અને અત્યંત તપસ્વી છે. કે બદ્રિકાશ્રમ ધામની જે રચના છે એ મહારાજ એટલા માટે જ કરી છે કે આ લોકોની અંદર ભગવાનની સાધના કરતાં કરતાં ખામી રહી ગઈ હોય. ગુણાતન સાંઈ વાતોમાં કહે છે કે આ અહીંયા જો ભગવાનનો એક ઉપવાસ બાકી રહ્યો હોય તો બદ્રિકાશ્રમમાં જઈને 1000 ઉપવાસ કરવાના. કેટલા? 1000 ઉપવાસ કરવાના. એમ ત્યાં ખાલી તપોભૂમિ જ છે. અને ત્યાંના જે મુક્તો છે, ઋષિમુનિઓ છે કે જે ત્યાં જાય છે, એ તપ કરી અને ભગવાનને ભજન કરે છે, ભગવાનની આરાધના કરે છે, ભગવાનની ઉપાસના કરે છે. અને બદ્રિકાશ્રમ છે એ સૂક્ષ્મ દેહોના ભાવને ટાળવાનું ધામ છે. શ્વેતદ્વીપ છે એ કારણ દેહના ભાવને ટાળવાનું ધામ છે. બદ્રિકાશ્રમની અંદર મહારાજ કે ત્યાંના વાસી, ત્યાંના જે ઋષિમુનિઓ છે એમને અત્યંત વહાલા છે. કેમ? તો કે ત્યાં ત્યાગ વૈરાગ્ય તપસ્વી છે, ત્યાં બીજું કંઈ નથી. જેમ કે સ્વર્ગની અંદરના એ ભગવાનને વહાલા નથી, ત્યાં તો શું છે કે આ લોકના પુણ્ય કરીને સ્વર્ગમાં જઈને ત્યાં તો ખાલી સુખ વૈભવને ભોગ વિલાસ જ છે, ત્યાં કંઈ ભગવાનનું કંઈ નથી. એટલે મહારાજ વચનાવતમાં એને તો શું કીધું? નરક જેવું કીધું, ઇન્દ્રાદિકનું સુખ, સ્વર્ગનું સુખ. બદ્રિકાશ્રમના મુક્તો છે તો મોક્ષને માર્ગને અંદર મોક્ષ માર્ગે ચાલેલા મુમુક્ષ હોય, પણ કંઈ ખામી રહી ગઈ હોય તો એના તપ કરવા માટે, એની સાધનાને પૂરી કરવા માટે ભગવાને એ ધામની અંદર મૂક્યા છે. પણ પછી કોઈક ખાલી નરનારાયણ દેવની જ ઉપાસના કરીને એને જ ત્યાં જાય તો એ તો પછી ત્યાં જ સુખ માનીને પછી ત્યાં જ રહે કે આ જ સર્વસ્વ છે ને આ જ ભગવાન છે, તો એને પછી ત્યાં જ રહેવાનું. પણ મહારાજે કોઈ મુક્તોને મોકલ્યા હોય તો એ ત્યાંથી એની ઉપાસનાની દ્રઢતા કરીને ત્યાંથી તપસ એની તપ અને સાધનાની પૂર્તિ કરીને પછી ભગવાન એને પાછા આ લોકમાં કદાચ કોઈક સત્સંગની અંદર મૂક્યા હતો તો ત્યાંથી ભગવાન આગળ સીધા પોતાના ધામમાં પણ લઈ જાય. એ પછી મહારાજની જે ઈચ્છા હોય એ પ્રમાણે થાય. પણ મહારાજ કે બદ્રિકાશ્રમના મુક્તો છે એ અમને વાલા છે, કેમ કે ત્યાગ વૈરાગ્યને તપસ્વી છે. માટે છે વાલા મને અતિ, તેને જોઈ આવો મહામતી. માટે મહારાજ કે ત્યાં જઈ આવો અને ત્યાંના મુક્તોને મળતા આવો. પછી ચાલ્યા ત્યાંથી સંત દાસ નર નારાયણ ઋષિ પાસ. એ તો વાત છે આશ્ચર્યકારી, જોજો સહુ અંતરે વિચારી. આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રી પર કરી પ્રવેશ. એ તો આ શરીરે ન જવાય, જાય તે તો ઈશ્વર કહેવાય. એવી સામર્થી જે થકી આવે તે તો સર્વનું કારણ કાવે. તેની આજ્ઞા લઈ સંત દાસે ચાલ્યા ઉત્તર ખંડે હુલાસે. મહારાજે આવી આજ્ઞા કરી એટલે સંતદાસજી સ્વામી તો પછી ઉત્તર દિશા પકડીને બદ્રિકાશ્રમના માર્ગે ચાલવા લાગ્યા. મહારાજને યાદ કરીને, મહારાજના સ્વરૂપને સંભાળતા સંભાળતા. પણ અહીંયા નિષ્કુળાનંદ સ્વામી કહે છે આ તો વાત કેવી છે, આશ્ચર્યકારી છે. સ્વામી કહે જોજો સૌ અંતરે વિચારી. શા માટે આશ્ચર્યકારી વાત છે? તો કે આ મનુષ્ય દેહ કરીને બદ્રિકાશ્રમમાં જવું એ કંઈ શક્ય નથી, કોઈ જઈ જ ના શકે. આજે આપણે કહીએ કે બદ્રીનારાયણનું કેદારનાથ, એ તો બધું આ લોકનું જ ધામ છે, ત્યાંથી જે બદ્રિકાશ્રમ છે એ નથી એ વસ્તુ. પણ બદ્રિકાશ્રમ છે જ્યાં નરનારાયણ દેવ અને અનેક ઋષિમુનિઓ ત્યાં રહીને તપસ્યા કરે છે, ભગવાનને આરાધના કરે છે. એવું જે બદ્રિકાશ્રમ ત્યાં જવું એ કેવળ મનુષ્ય દેહ કરીને ત્યાં કોઈ જઈ શકાય નહીં. આ દેહે જે જાવું ઉત્તર દેશ, હિમાદ્રી પર કરી પ્રવેશ. એ તો આ શરીરે ન જવાય, જાય તે તો ઈશ્વર કહેવાય. ભગવાન સ્વામિનારાયણ એમની સાથે મહારાજ અનેક સંતોને એવા લાવ્યા. આપણે કહીએ કે
આવા આશ્ચર્ય કરે તો જ એ ભગવાન કે તો જ એ સંત, એવું નથી. પણ ભગવાને દરેક સંતો દરેક પાસે પાછું આવું કાર્ય નથી કરાવ્યું. મહારાજ સાથે 500 પરમહંસો હતા, પણ મહારાજે જે સંત દ્વારા જે કાર્ય કરવાના હતા અને પોતાનું સર્વોપરીપણું જે દ્વારા જે સિદ્ધ કરાવવું હતું એ મહારાજે સિદ્ધ કરાવ્યું. સંદાજી સ્વામીને આવી રીતે અનેક ધામોમાં મોકલતા અને આ દેહ કરીને ગમે ત્યાં જતા. અષ્ટાવરણ એને ભેદી શકતા નહીં. એક તળાવમાં ડૂબકી મારે તો સીધા ક્યાં બીજા તળાવમાં નીકળે, બીજા જ લોકમાં સીધા. એવી પણ સામર્થ્ય એમના દ્વારા સંદાજી સ્વામી દ્વારા જણાવી. પછી મહારાજ કે અમે બધાને સમાધિ કરાવે, પણ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને અમે ક્યારેય સમાધિ કરાવીએ નહીં. તો શું પછી એ સંતવા સમર્થ નહોતા? એ સમર્થ હતા. પણ મહારાજે કયા સંત દ્વારા શું કરાવવું છે? મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીના પ્રતાપે પાછી બીજાને સમાધિ થઈ જાય, પણ એને ક્યારેય સમાધિમાં મોકલે નહીં, એ ના જાય. ગોપાળાનંદ સ્વામીનું પ્રાગટ્ય થયું ત્યારથી સ્વામીએ પરચા જ બતાવ્યા છે. તો મુક્તાનંદ સ્વામી કંઈ એવા પરચા બતાવ્યા નથી. એમણે કેવા પરચા બતાવ્યા? એમણે સત્સંગની અંદર કોઈ ગમે એવો જીવ હોય, સત્સંગમાંથી પાછો પડી જવાનો, મહારાજનો અભાવ આવ્યો હોય, સત્સંગનો અભાવ આવ્યો હોય અને પડી જતો હોય, તો એવા જીવને એ સંતના સ્વરૂપમાં હોય કે હરિભગતના રૂપમાં હોય, એને સ્વામી ગમે તેમ કરીને મહારાજની અંદર પાછો જોઈન્ટ કરી દે. મહારાજથી પણ એને એકવાર અભાવ આવી ગયો હોય તોય પણ એ જીવને પાછો ભગવાનમાં સ્વામી જોડી દેતા. એ કહે એ તો સામાન્ય આશ્ચર્ય ના કહેવાય. આ લોકનું આશ્ચર્ય કરે તો આમ આશ્ચર્ય થાય, પણ એનાથી શું થાય? પણ કોઈ જીવ ભગવાનમાંથી જતો રહેતો હોય, જે જીવને પાછો ભગવાનમાં જોડી રાખવો, એનું કલ્યાણ ના બગડવા દેવું, એ તો કેટલું મોટું આશ્ચર્ય છે. એ કોઈ સામાન્ય આશ્ચર્ય તો નથી જ ને. કારણ કે કોઈ જીવ કલ્યાણના માર્ગમાંથી પડી જાય અને જગતમાં જતો રહે તો એના માટે તો કલ્યાણ હાવ જતું રહે ને. કેટલાય અને મોક્ષ જન્મ મરણમાં જતો રહે અને એનામાંથી પાછો મોક્ષના માર્ગે ચડાવી દેવો એ બહુ મોટી વાત છે. અને સ્વામી એવા કેટલાય કાર્યો કરે. સત્સંગની અંદર કોઈ ગમે એવો દ્વેષી આવે અને કોઈ ગમે એટલો મારઝૂડ કરતો આવે તો સ્વામી પાસે મળે તો તરત શાંત થઈ જાય. અને ગોપાળાનંદ સ્વામીને બધા સ્વામી પરચાઓ કરાયા. એવી રીતે અનેક સંતો દ્વારા જે તે કાર્યો મહારાજ એવા કર્યા કે જે આલોકની અંદર કોઈ બીજા કોઈ જગ્યાએ આપણે ક્યારેય સાંભળ્યા ના હોય, જોયા ના હોય, એવા કાર્યો મહારાજે કોઈ એક એક સંત દ્વારા એવા બધા કરાયા. સચ્ચિદાનંદ સ્વામી હતા, તેને મહારાજના સ્વરૂપની અંદર કેવું હેત હતું. ખેતી કરતા હતા તોય મહારાજના સ્વરૂપને અખંડ જોતા હતા. કોઈને બાહ્ય રીતે જોયે તેમ લાગે ખેતી જ કરે છે, પણ અખંડ ભગવાનના સ્વરૂપની અંદર રહેનારા હતા. મહારાજનો વિયોગ થાય તો એક રૂવાડે લોહીના ટચી આવી જાય. આવું માનસી કરતા હોય તો ભગવાનને જે ધરાવે એ અહીંયા બધાને સુગંધ આજુબાજુમાં આવે. એટલે મહારાજે દરેક સંતો દ્વારા એવા એવા કાર્યો કરાવ્યા છે. અહીંયા સંદાસજી સ્વામી એને મહારાજે બદ્રિકાશ્રમમાં મોકલ્યા. સ્વામી કે આ તો આશ્ચર્યકારી વાત છે, મનુષ્ય દેહ કરીને બદ્રિકાશ્રમમાં જતું રહેવું એ કોઈ મનુષ્યથી ના થાય, એ જો જઈ શકાય તો ઈશ્વર જ કહેવાય, કે તો ભગવાન કહેવાય. એમ સંદાસજી સ્વામીને મહારાજે આજ્ઞા કરી. એટલે સંદાસજી સ્વામી એવું ના કીધું સ્વામી હું ત્યાં મહારાજ કઈ રીતે જઈશ, તો મહારાજે આજ્ઞા કરી એટલે ચાલે. મહારાજને યાદ કરી ક્યાં બદ્રિકાશ્રમને મનુષ્ય દેહ કેમ પહોંચવું, ત્યાં હું કઈ રીતે જઈશ, એવું નહીં મહારાજે કીધું એટલે ભગવાનને સંભાળતા એ તો આગળ ચાલ્યા ગયા. સ્વામી કે આ તો આશ્ચર્યકારી વાત છે, કોઈ મનુષ્ય દેહ કરીને હિમાલયની અંદર પણ આપણે 2 દિવસ ના રહી શકીએ એમને ખુલ્લા શરીરે, તો રાઈટ આવી રીતે. તો એ તો હિમાલયને પાર કરીને ક્યાંય જવાનું, ત્યારે તો કંઈ પાછા પ્લેન કેવા કોઈ સાધન ન હતા ને, પ્લેનથી નથી જવાતું આજે બદ્રિકાશ્રમમાં જવાય છે. પણ એ તો મહારાજની સામર્થ્યથી. સ્વામી કે આ દેહે જે જાવ ઉત્તર દેશ હિમાદ્રી પર કરી પ્રવેશ, એ તો આ શરીરે ન જવાય, જાય તે તો ઈશ્વર કહેવાય. સ્વામી કે એવી સામર્થ્ય જે થકી આવે તે તો સર્વેનું કારણ આવે. હવે આવી સામર્થ્ય જેના દ્વારા આવી છે તો એવા ભગવાન જો સ્વામી કે જે આ દેહ કરીને જો બદ્રિકાશ્રમમાં જઈ શકે તો એ ભગવાન કહેવાય, ઈશ્વર કહેવાય. તો ઈશ્વર જેવી સામર્થ્ય પણ જેના થકી આવી એ તો કેવા કહેવાય? સર્વેના કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, એમના થકી એવી સામર્થ્ય આવી છે. તે ભગવાન તો કેવા સમર્થ છે કે જેના ભજને કરીને જેની ઉપાસનાએ કરીને અનેક એવા સંતો અનેક એવા ભક્તો થઈ ગયા.
ગોપાળન સ્વામીની ખાલી લાકડીથી જ જો ભૂત જે હનુમાનજી જે કાર્ય ના કરી શકે, હનુમાનજીથી જે ભૂત ના નીકળે એ ભૂત કોણ કાઢી શકે? ગોપાળન સ્વામીની લાકડી જે પ્રસાદીની છે એ લાકડી જો અડાડે તો જે હનુમાનજીથી જે કાર્ય ના થાય એ કાર્ય, એક લાકડી સ્થૂળ છે જેની અંદર કોઈ ચેતન તત્વ નથી, પણ એક સ્વામીનો યોગ થયો અને સ્વામી એમની અંદર એટલું એ સામર્થ્ય મૂક્યું તો એની લાકડી પણ એટલું કામ કરી શકે જે હનુમાનજીથી ના થાય, તો એ ગોપાળન સ્વામીની અંદર કેટલી સામર્થ્ય હશે? અને ગોપાળન સ્વામી જેવનું ભજન કરે છે, જેની ઉપાસના એ કરીને એ પાયમાં છે, તો એ ભગવાન તો કેવા મોટા હશે? એમ સ્વામી કહે કે મનુષ્ય દેહ કરીને તો ઉત્તર દેશની અંદર કહેતા બદ્રિકાશ્રમની અંદર જઈ શકાય નહીં, જે જાય તો ભગવાન કહેવાય. અને એ ભગવાન જેવી સામર્થ્યને પામેલા સંદાસજી સ્વામી, એ જેવી સામર્થ્ય જેના થકી પામ્યા એ તો સર્વેનું કારણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હોઈ શકે. એવી સામર્થ્ય જે થકી આવે તે તો સર્વેનું કારણ કાવે, તેની આજ્ઞા લઈ સંત દાસે ચાલ્યા ઉત્તર ખંડે હુલાસે. અતિવસમાં વિકટ ઘાટ તન ધારીને નહીં જાવા વાટ, એવી વાટે ચાલ્યા વિતરાગી ગયા હિમાળા પાર સુભાગી. પછી આવી ત્યાં પથરા નદી તન ધારી તરે નહીં કદી, ધાતુ કાષ્ટાદિક વસ્તુ કાંઈ થાય પથ્થર પડે પાણી માઈ. લો પછી તો સ્વામી મહારાજને સંભાળતા સંભાળતા ચાલવા લાગ્યા છે, પણ બદ્રિકાશ્રમનો માર્ગ કેવો છે? સ્વામી કે અતિ વિકટ છે, અતિ કઠિનાઈ ભર્યો છે, ત્યાં તો જવું જ, હિમાલય સુધી જવું એ અઘરું છે, હિમાલયને પાર કરવો એ તો કેટલો અઘરું, ત્યાંથી તો હજી બદ્રિકાશ્રમમાં જવું એ તો અતિ અઘરું છે. સ્વામી કે અતિ વિકટ માર્ગ છે, તનધારી કહેતા મનુષ્ય દેહથી એ બાજુ જઈ શકાય જ નહીં એવી એવો રસ્તો છે. એવા રસ્તાએ સ્વામી તો મહારાજને સંભાળતા સંભાળતા હિમાલયને પણ પાર કરી ગયા, અને પછી તો પથરા નદી આવી. એ પથરા નદી કેવી છે? તો સ્વામી કે અંદર કોઈ પણ વસ્તુ પડે એ નદીની અંદર, કોઈ કાષ્ટ કહેતા લાકડું પડે, કોઈ ધાતુ પડે, ગમે તેવી ધાતુ હોય, એ ગમે તે વસ્તુ એ પડે એટલે સીધી શું થઈ જાય? પથ્થર થઈ જાય. એવે ગુણે જુક્ત જાણી નીર પગ ન બોળ્યો બેસિયા તીર, કરતા અંબુ ઉતરવા વિચાર એવે સમે આવ્યા ઋષિ ચાર. સ્વામી કે આમાં આપણે પગ બોળવો નથી, હવે મહારાજને સંભાળતા કે હવે કઈ રીતે ઉતરીએ, પણ કંઈક થશે એમ કરતા જે વિચારે છે અને મહારાજના સ્વરૂપને યાદ કરે છે, ત્યાં તો ચાર ઋષિ મુનિઓ આવ્યા, આવીને સ્વામીને પ્રાર્થના કરી કે આપણે અત્યારે ક્યાં કઈ બાજુ જવું છે, ક્યાં જવું છે? ત્યારે સંદાસજી સ્વામી કે અમારે તો બદ્રીવન જવું છે, ભગવાનની આજ્ઞા છે માટે ત્યાં જવા નીકળ્યા છીએ. કહે ઋષિ કહે ક્યાં જાવું મુનિ જન, મુનિ કહે જાવું બદ્રીવન. કહે ઋષિ ચાલો અમ સાથ, મીચો આંખ્યો ઉતારીએ પાથ. મીચા લોચન ન કરી વાર, આવ્યા દશ જોજન જળ પાર. ત્યાં દીઠું છે આશ્રમ સારું, બેઠા ઋષિ જ્યાં લાખ હજારું. એટલે ચાર ઋષિઓ આવ્યા અને સ્વામીને કીધું કે ક્યાં જવું છે? સ્વામી કે અમારે તો બદ્રીવન જવું છે. ત્યારે કે ચાલો અમારી સાથે, કઈ રીતે જઈશું? ત્યાં કે બસ આંખો બંધ કરો. સ્વામી તો આંખો બંધ કરીને મહારાજના સ્વરૂપને યાદ કર્યું, પાછી આંખો ખોલી ત્યાં તો દસ જોજન દૂર સીધા જ બદ્રિકાવનમાં પહોંચાડી દીધા મહારાજ. બદ્રિકાશ્રમમાં પહોંચ્યા ત્યાં કોણ હતા? તો કે લાખો ઋષિ મુનિઓ એ આશ્રમની અંદર રહી અને તપસ્યાઓ કરતા હતા. શુભ બદ્રી અદ્રી એક સાર, ત્યાં ગુફા હજારે હજાર. મધ્ય ગુફા દીઠી એક ઘેરી, તે તો નર નારાયણ કેરી. બદ્રિકાશ્રમની અંદર
અનેક ઋષિમુનિઓ પોતપોતાની રીતે કોઈ બદ્રી કહેતા બોરડીના ઝાડની નીચે નદીઓમાં સ્નાન કરી અને ભગવાનની સતત આરાધના ઉપાસના ધ્યાન ભજન કરે છે. એવા હજારો અને લાખો ઋષિઓ સંદાસજી સ્વામીએ ત્યાં જોયા ભગવાનની તપસ્યા કરતાઓ. એમાં એક મધ્ય બહુ મોટી વિશાળ બોરડી જોઈ, ખૂબ મોટી, અને એ બોરડીની નીચે અનેક ગુફાઓ છે. કોઈ ઋષિમુનિ કોઈ ગુફાની અંદર, કોઈ ઋષિમુનિ કોઈ ગુફાની અંદર તપસ્યાઓ કરે છે. એમાં એક વચ્ચે એક મોટી ગુફા છે. એ ગુફા કેવી છે કે મધ્ય ગુફા દીઠી એક ઘેરી, ખૂબ ઊંડી અને મોટી ગુફા. એની અંદર એ નરનારાયણ ઋષિની ગુફા છે. નરનારાયણ ભગવાનની એમાં રહીને તપશ્ચર્યા કરે, પાછા બહાર ઋષિમુનિઓને દર્શન આપવા આવે ત્યારે બધા ઋષિમુનિઓ દર્શન કરવા આવે અને થોડી ઘણી વાર વાતો કરે ને પાછા પાછા બધા તપશ્ચર્યામાં પોતપોતાની સાધનામાં જતા રહે. સંદાસજી સ્વામીએ જે મધ્યમાં મોટી ગુફા છે નરનારાયણ દેવની ત્યાં આવ્યા. ત્યાં પહોંચ્યા પોતે સંત દાસ, ઉઠી આપે મળ્યા અવિનાશ. બહુ હેતે કર્યું સન્માન, ભલે આવ્યા કહે ભગવાન. આપ્યા ઋષિએ અમળ જળ, પછી જમાડ્યા સુંદર ફળ. ત્યાર પછી પૂછ્યું ઋષિરાય, કહો મહાપ્રભુનો મહિમાય. જેવા સંદાસજી સ્વામી ત્યાં પધાર્યા એટલે નરનારાયણ દેવને ખબર પડી કે ઓહો, આ તો સંદાસજી સ્વામી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણના સંત પધાર્યા છે. એટલે તો પોતાની સાધનાને બધું એક બાજુ રાખી અને અલ્પવિરામ આપીને ઊભા થઈને તરત સંદાસજી સ્વામીનું સન્માન કર્યું, સ્વાગત કર્યું અને આવકાર આપ્યો કે સ્વામી પધારો પધારો, અને સ્વામીને સારા આસન ઉપર બેસાડ્યા અને સ્વામીને સૌથી પહેલાં જળ આપ્યું અને પછી ખૂબ સારા, ત્યાં તો ફળ જ છે, ફ્રૂટ વગેરે ફળ એ સ્વામીને આપ્યા કે લો આ અમારા ભાવને અંગીકાર કરો. સ્વામીને સારા ફળો જમાડ્યા, પાણી આપ્યા, સારા આસન પર બેસાડ્યા અને પોતાની સાધના જે કંઈ કરતા હશે એને પણ પોતે ભગવાન છે તો પણ એને એક બાજુ મૂકીને પહેલાં સંતને આવકાર્યા. કારણ કે જાણે છે કે આ તો સર્વોપરી પુરુષોત્તમ નારાયણના સંત છે, આજ કૃપા કરીને આ બદ્રિકાવનમાં પધાર્યા છે. અહીંયા તો કોઈ મનુષ્ય દેહધારી તો આવી જ ના શકે, આ તો સાક્ષાત ભગવાનની ઈચ્છાથી આ સંત પધાર્યા છે. તો બધા નરનારાયણ દેવ ભગવાને સ્વયં અને ભગવાને એમનું સ્વાગત કર્યું, સારા આસન પર બેસાડ્યા અને પ્રાર્થના કરીને અન્ન જળ ફ્રૂટ વગેરે આપીને સ્વામીને બેસાડ્યા છે. અને પછી પૂછ્યું છે, નરનારાયણ દેવ કહે છે કે હવે અમને તમે જે ભગવાન પાસેથી આવો છો, જે ભગવાનના દિવ્ય ચરિત્રોને તમે જોયા છે, જે ભગવાનના દિવ્ય પ્રતાપને તમે અનુભવ્યો છે, એના મહિમાને એના દિવ્ય ચરિત્રોને અમને જણાવો, એનો મહિમા અમને સંભળાવો, જેના કરીને અમે પણ એ ભગવાનના ચરિત્રોને સાંભળીને અમે પાવન થઈએ ને અમને ખૂબ આનંદ થશે. કહે નર નારાયણ નાથ, શું કરે છે હરિ ઋષિ સાથ. કહે સંત દાસ, હું શું કહું, આજ વાત અલેખે છે બહુ. વાવરે છે સામર્થી જે શ્યામ, કેતા મન વાણી પામે વિરામ. તે તો જાણો છો સર્વે નાથ, પૂછ્યું માટે કહ્યું જોડી હાથ. નરનારાયણ ભગવાન કહે છે કે અત્યારે ભગવાન પૃથ્વી ઉપર મનુષ્યાકારે વિચરણ કરે છે, સાથે અનેક સંતો અહીંયા લખ્યું છે કે શું કરે છે હરિ ઋષિ સાથ, એટલે સંતોની સાથે ભગવાન અત્યારે શું શું કરી રહ્યા છે, કેવી લીલાઓ કરી રહ્યા છે એ અમને તમે જણાવો. ત્યારે સંદાસજી સ્વામી નરનારાયણ ભગવાનને અને ત્યાંના વાસીઓને ઋષિમુનિઓને બધાને વાત કરે છે કે આજ ભગવાન સ્વામિનારાયણ જે પ્રતાપ જે ઐશ્વર્ય જે બતાવી રહ્યા છે
એ કેવી વાત છે? તો કે સ્વામી કે અલેખે છે, કે આ લખ્યામાં લખી શકાય નહીં, વર્ણવ્યમાં વર્ણવી શકાય નહીં. આજ સુધી પૂર્વે કોઈ શાસ્ત્ર, કોઈ ભગવાને કોઈ લીલા આવી કરી નથી, સાંભળી નથી, શાસ્ત્રમાં લખાય નથી. એવી લીલાઓ, એવી સામર્થ્ય આજ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને અનેક જીવોને બતાવી રહ્યા છે. નિષ્કાળન સ્વામી પણ લખ્યું છે પુરુષોત્તમ પ્રકાશના છેલ્લા પદની અંદર, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવીએ વિપુનીત પુરુષોત્તમ પ્રગટી રે. પહેલાં ક્યારેય જોઈ નથી, સાંભળી નથી, ને શાસ્ત્રમાં ક્યાંય સાંભળવામાં પણ આવતી નથી. આજથી પૂર્વે કોઈ અવતારે આવા લીલાઓ સામર્થ્ય કરી નથી, એવી સામર્થ્ય આજ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થઈને પોતાના આશ્રિતોને, અનેક જીવાત્માઓને બતાવે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યા, પોતે તો કર્યા, પોતાના સંત દ્વારા પણ જે કાર્યો કરાવ્યા, એવા કાર્યો પણ પૂર્વે નથી થયા. આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે ભગવાનના આજથી પહેલાં જે જે અવતારો થયા, તે અવતારોમાં એમના હયાતીમાં એમને ભગવાન માનનારા જીવો કેટલા હતા, કે જેને ભગવાન માનીને એની ઉપાસના કરતા હોય, એનું પૂજન કરતા હોય, ધ્યાન કરતા હોય. ભગવાન આજથી પૂર્વે ઘણા અવતારો થયા, પણ એમાંય મુખ્ય અવતાર કોઈ કહેતો હોય, કોઈ રામ અવતાર, કૃષ્ણ અવતાર, એને બધાય મુખ્ય માને છે, રાઈટ? પણ રામાવતારમાં ભગવાન રામ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા, ત્યારે એમને ભગવાન માનનારા જીવો કેટલા હતા, કે આ ભગવાન સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવું માનનારા કેટલા હતા? બહુ જ ઓછા જીવો હતા. ભગવાન કૃષ્ણ નારાયણ પધાર્યા ત્યારે એમને પણ ભગવાન માનનારા કેટલા હતા? બહુ ઓછા હતા, એ ગણતરી ગણી શકાય એટલા જ ભક્તો હતા. પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા, ત્યારે અનેક જીવાત્માઓ એને પ્રગટ ભગવાન માનીને એની સેવા પૂજાઓ કરતા. અને ભગવાન સ્વામિનારાયણ એવા એવા કાર્યો કર્યા કે જે પૂર્વેના ઇતિહાસમાં ક્યારે કોઈ અવતાર દ્વારા થયા નથી. ભગવાને પોતે પોતાનો મંત્ર આપ્યો, પોતે પોતાનું સ્વરૂપ પધરાવ્યું, પોતે જ પોતાનું શાસ્ત્ર આપ્યું. અનેક સંતો ભક્તો જેને પરમ પુરુષોત્તમ નારાયણ માનીને એની સેવા પૂજા કરે, એનું ધ્યાન કરે, અને એને પરબ્રહ્મ માનીને એની સેવા કરતા હોય, એવું ભગવાન સ્વામિનારાયણે કર્યું. ભગવાને તો અનેક જીવાત્માઓને સમાધિઓ કરાવી, એટલું નહીં, પોતાના આશ્રિતો દ્વારા કેટલાય એને સમાધિઓ કરાવી, પોતાના સંતો દ્વારા, ભક્તો દ્વારા અનેક જીવોને સમાધિઓ થાય એવી સામર્થ્ય તો પોતાના આશ્રિતોને આપી. પહેલાં આજથી પૂર્વે કોઈ અવતારો જીવોને, સામાન્ય જીવોને સમાધિ કરીને ધામના દર્શન કરાવ્યો એવા તો કોઈ ભગવાને કરાવ્યા જ નથી. પણ ભગવાન સ્વામિનારાયણે તો એમના સંતો ભક્તો દ્વારા કેટલા જીવોને સમાધિઓ કરાવી. અને એટલું નહીં, મહારાજે જે તે અવતારના ઉપાસકો હતા અને તે અવતારના સ્વરૂપે દર્શન કરાવ્યા, અને એના સ્વરૂપના ભગવાન પાછા ભગવાનની અંદર લીન થતા હોય એવા દર્શન કરાવ્યા. અને પછી એમ કે ભાઈ સર્વેના કારણ તો આ પુરુષોત્તમ નારાયણ છે, એમ એના ઈષ્ટદેવ જ એને જણાવે. જેમ કોઈ સૂર્યનારાયણના ઉપાસક હોય તો એને સૂર્યનારાયણના દર્શન કરાવે સમાધિમાં, અને પછી સૂર્યનારાયણ કહે કે ભાઈ સર્વેના કારણ તો આ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે જે તમને અત્યારે મળ્યા છે, એમ કરીને સૂર્યનારાયણ પાછા ભગવાનના સ્વરૂપમાં લીન થતા હોય, અને પછી પાછા સમાધિમાંથી આવીને દરેક જીવો ભગવાનના સ્વરૂપમાં જોડાતા હતા અને ભગવાનને સર્વોપરી માનીને ભગવાનનું પૂજન કરતા હતા. આપણે પહેલાં પણ વાતો સાંભળી, પર્વતભાઈને મહારાજે 24 રૂપે દર્શન આપ્યા, 24 અવતારો, અને પાછા 24 અવતારો ભગવાનના સ્વરૂપમાં લીન થયા. કારણ કે જે સર્વોપરી હોય, જેનાથી ઉપરી હોય, એ જ એનાથી નીચેના અવતારોને બતાવી શકે, પ્રગટ કરી શકે પોતામાંથી, ને પાછા પોતામાં લીન કરી શકે, બીજા કોઈ કરી શકે નહીં. કારણ કે ભગવાને આ વખતે કોઈ ના ન જોઈ નાત કુજા ન જોઈ નાત કઈ જાત, ભગવાને કઈ નાત છે ને કઈ જાત છે એ પણ જોયું નહીં. જે પોતાના યોગમાં આવ્યા એવા અનેક જીવોને ભગવાને પોતાના સ્વરૂપની ઓળખાણ કરીને એને અક્ષરધામના મુક્તોની અધિકારી કર્યા. એટલે સ્વામી પછી સંદાસજી સ્વામી મહારાજના ચરિત્રો જે આ પૃથ્વી પર પ્રગટ થઈને ભગવાને કર્યા, એ ત્યાંના નરનારાયણ દેવ અને ત્યાંના ઋષિમુનિઓને જણાવ્યા છે, બધા વર્ણવ્યા છે. એમ પૂછતા શુભ સમાચાર કહ્યા સંત દાસ સે નિરધાર,
એમ કહેતા સાંભળતા વળી થઈ સંધ્યા સુંદર નિરમળી. બેઠા શુભાસને બે ઉવીર આવ્યા દર્શને મુનિ સુધીર. નૈણા ભરીને નિરખ્યા નાથ પછી મળ્યા સંત દાસ સાથ. આવી રીતે નરનારાયણ ભગવાન અને સંતદાસજી સ્વામીને મહારાજનો બધો સંવાદ ચાલે છે અને મહારાજના ચરિત્રો બધા સંભળાવે છે. ભગવાનનો સામર્થ્ય વગેરે જ્યાં સંતદાસજી સ્વામી નરનારાયણ દેવને સંભળાવી રહ્યા છે એટલામાં સંધ્યા થઈ ગઈ, સાંજ પડવા આવી. એટલે બધાએ સાંજ પડવા આવે એટલે બધા ઋષિમુનિઓ નિયમ પ્રમાણે બધાએ પોતપોતાની જે સાધના કરતા હોય, તપશ્ચર્યા કરતા હોય, ગુફાઓમાંથી, કોઈ કોતરમાંથી, કોઈ પહાડમાંથી, કે બધાએ પાછા જ્યાં નરનારાયણ ભગવાન હોય ત્યાં આવે દર્શને સાંજે. એટલે બધાએ ઋષિમુનિઓ દર્શન માટે આવ્યા છે. નરનારાયણ ભગવાનના દર્શન કરી અને પછી બધાએ ઋષિમુનિઓ જોઈ કહો આ તો કોઈ સંત આવ્યા છે. પછી બધાને વાતોચીતો કરતાં જાણ થઈ કે આ તો ભગવાન સ્વામિનારાયણ જે અત્યારે પૃથ્વી પર સર્વાવતારી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મનુષ્યાકારે બિરાજમાન છે, એમના સંત આવ્યા છે. ત્યારે બધાએ ઋષિમુનિઓ સંતદાસજી સ્વામીને પણ ખૂબ ભાવથી મળ્યા છે અને ભગવાનના સમાચાર પૂછે છે. સહુ બોલાવે હે ત સમેત હૈયે ભાવ દેખાડે છે હે ત. કહે નારાયણ સુણો સંત આ તો ઋષિ છે ત્યાગી અત્યંત. એટલે બધાએ સંતો ઋષિમુનિઓ જે બદ્રિકાશ્રમના છે સંતદાસજી સ્વામીને ખૂબ ભાવથી પગે લાગે છે અને ખૂબ ભાવથી એની પ્રત્યે હેતથી પોતાનો ભાવ દર્શાવે છે અને સ્વામીને સમાચાર પૂછે છે ભગવાનના ને એમના. ત્યારે નરનારાયણ ઋષિ કહે છે બધાએ ઋષિમુનિઓને કે આ તો સંત કેવા છે, તો કે અત્યંત કહે નારાયણ સુણો સંત. નારાયણ ભગવાન સંતદાસજી સ્વામીને કહે છે, આ બધા ઋષિમુનિઓની ઓળખાણ આપે છે કે આ બધા ઋષિમુનિઓ કેવા છે, તો કે બધાએ અત્યંત ત્યાગી અને અત્યંત તપસ્વી ઋષિમુનિઓ છે. કોઈક ને વીતે વર્ષ બાર ત્યારે એક દિન કરે આહાર. લો આ બધા ઋષિમુનિઓ કેવા છે, તો કે આમાંથી કેટલા ઋષિમુનિ એવા છે કે બાર વર્ષ થાય ત્યારે એક જ વર્ષ એક જ વખત જમે છે. કેટલી વાર? બાર વર્ષે એક વાર જમે અને બાકી તો ભગવાનનું ધ્યાન ઉપાસના ને આરાધના જ કરે છે. બાર બાર વર્ષ સુધી એને પછી કંઈ ખાવા જોઈએ, એકવાર ઠાકોરજી જમાડે એટલે પછી બાર વર્ષ સુધી ચિંતા. આવું થઈ જાય તો કેવું સારું દાદા, હે? બધી ચિંતા જ નહીં, મોટા ભાગનો સમય તો એમાં જ જાય ને, બનાવવામાં ને ખાવામાં ને એમાં જ પૂરો થઈ જાય. પણ આવું બાર વર્ષ સુધી ખાવાનું જ નહીં, એકવાર ખાધું પછી બસ ભગવાનનું ધ્યાન ઉપાસના ને ભજન. એટલે આવું હોય તો આપણે શું શાંતિ થઈ જાય. કોઈક ને વીતે વર્ષ શટ ત્યારે લાગે છે ભૂખ ને તરસ. કોઈ ઋષિમુનિ એવા છે કે એને છ વર્ષ જાય પછી એકવાર ભૂખ કે તરસ લાગે, ત્યાં સુધી અમને ચિંતા નહીં. કોઈક ને કોઈક જમે વર્ષે એક શટ માસ વાળા છે અનેક. કોઈ કરે છે મહિને આહાર પક્ષવાળા હજારો હજાર. કોઈ ઋષિમુનિ એવા છે કે વર્ષે એકવાર જમે છે, તો કોઈ એવા છે કે છ મહિના, અને છ મહિનાવાળા તો સ્વામી કે અનેક છે. નારાયણ ભગવાન કહે છે સંતદાસજી સ્વામીના બધા ઋષિમુનિઓનો પરિચય આપે છે કે છ મહિનાવાળા તો અનેક છે અને કોઈ કરે છે મહિને આહાર, કોઈ મહિનાવાળા છે અને પક્ષવાળા તો હજારો ને લાખો છે. કદા પંદર દિવસે એકવાર જમવાળા કેવા છે, તો કે હજારો ને લાખો છે. એટલે તો સૌથી જે છેલ્લા કક્ષાના હોય અથવા તો જે નવા એ ધામમાં જ ગયા હોય એવા મુક્તો હશે એ પંદર દિવસે, કોઈ મહિને, કોઈ વર્ષે, કોઈ છ વર્ષે, કોઈ બાર વર્ષે. બાકી બધું મુખ્ય તો એ ધામની ધામમાં અંદર તપ ઉપાસ તપ કરીને ભગવાનને રાજી કરવા એના માટેનું જે ધામ છે. એટલે કીધું ને કે આ દેશ આ લોકની અંદર અહીંયા રહીને જો એક ઉપવાસ કરવાનો બાકી રહી ગયો હોય તો એ ધામમાં રહીને હજાર ઉપવાસ કરવાના. કેટલા? હજાર ઉપવાસ કરવા. એટલે હજાર ના કરવા તો અત્યારે અહીંયા કરી લેવાના, અહીંના આપણે જ આવતા હોય તે.
સર્વે જન સમાધિએ સુખી, કોઈ રીતે ઋષિ નથી દુખી, સર્વેના છે તપમય તન, અંતર્વૃત્તિએ કરે ભજન. એટલે બધા ઋષિમુનિઓ કેવા છે, સમાધિથી સુખી છે, ભગવાનના સ્વરૂપના માં સમાધિમાં ભગવાનના સ્વરૂપનું દર્શન કરે છે અને ભગવાનના સ્વરૂપના સુખમાં જ રહે છે. એટલે એને તો કંઈ ભૂખ તરસ લાગતી જ નથી, ભગવાનના સ્વરૂપને સુખની અંદર જ તન્મય રહે છે. પણ સ્વામી કે કોઈ રીતે ઋષિ નથી દુઃખી, સર્વેના છે તપમય તન, અંતર્વૃત્તિએ કરે ભજન. બધી વૃત્તિઓ પાછી વાળીને ભગવાનના સ્વરૂપમાં રાખીને ભગવાનના સ્વરૂપના સુખની અંદર રહે છે. જ્યારે ઈચ્છે અનજળ જેહ, આપી જાય સિદ્ધિ સદ્ય તેહ. જ્યારે કોઈને ભૂખ તરસ લાગે ને કે હવે કંઈક ઠાકોરજી જમાડવા છે, તો સિદ્ધિ તરત આવીને થાળ આપી જાય, ઠાકોરજી જમાડી લે, ને પછી પાછા 6 વર્ષ ચિંતા નહીં, કોઈને 12 વર્ષ નહીં, કોઈને વર્ષ નહીં, પછી પાછા તપમાં ત્યાં ધ્યાનમાં જતા રહે. આવી રીતે ત્યાંના ઋષિમુનિઓ અખંડ ભગવાનને સંભાળે છે અને ભગવાનના સ્વરૂપની અંદર આનંદિત રહે છે, એવી સ્વામીએ ત્યાંના મુક્તોની સંદાસજી સ્વામીને નરનારાયણ ઋષિ પરિચય આપે છે. 44 કડી પૂરી થઈ છે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઘનશ્યામ મહારાજની જય.